एक तरफ महिला सशक्तिकरण અને મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે તો બીજી તરફ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ મથકે પીએસઆઈએ એક ફરિયાદી મહિલાની લાફો માર્યાના આક્ષેપ સાથે છોટા ઉદેપુર જિલ્લા ડીએસપીને ફરિયાદ કરવામાં આવતા બોડેલી નગર સહિત જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે। અરજી લઈને જ્યાં હતા અમે પોલીસ થાનામાં, પછી ડામે સાહેબ થાપડો મારી દીધો મને, ગારો બોલતેલા પછી તો કે પૂર દેશ કે જે તારા ભાઈ થી કે પછી અમે દુખાવો થતો હતો એટલે દવાખાને જ્યાં ગાળમાં અને કોનમાં ઝાટકા મારતું હતું એટલે છોટા ઉદેપુર જ્યાં ડીએસપી પાસે અમારી માંગે કે અમારી કાર્યવાહી કરે ને કડક પગલાં લે। અરજી આવી હતી પોલીસ સ્ટેશનમાં तो कोई कार्यवाही नहीं करी एटले अमे तई गया साहेब पाए, मैं कहूँ साहेब अमारे कड़क पगला लो आ आरोपी पर, तो कोई कार्यवाही ना करी एटले अमे जूनी अरजी लईने गया था तई आगे, तो आ साहेबे जूनी अरजी लईने आवी पड्या एवुं करीने जेम भावे अमारा बैराने बोल्या अने उठन लाफो मार दीधो अमारा बैराने। पछी अमोन के कस्टडीमां पूर देश के चालियो आवो छे एम करीने जईने गाळो बोलावा जाय, निकळी जाओ के एम करीने अमोन तो गाड़ी मूक्या एटले अमे सीधा नाही आया, आईने घरे आई गया। पछी घरे आया पछी अमे મારા બૈરાને દુખતું હતું, દાંતમાં ને કાનમાં ઝાટકા મારતા હતા, લાફો માર્યો હતો એટલે અમે કીધું ચાલ આપણે દવાખાને જઈએ, એટલે અમે સરકારી દવાખાનામાં સારવાર લીધી। એસપી સાહેબને છોટા ઉદેપુર જાન રૂબરૂપ ગયા હતા અમે મળવા માટે, અમારી માંગ એવી છે કે આ સાહેબ પર કડક પગલાં લે।